Hello viewers, myself Vinita Sukaria. In previous video lecture, we discussed sinus reengage. Now, in this video lecture, we are going to discuss Indian Meteorological Department standard reengage. Previous video lecture में अपने sinus reengage समझिया था. चले आ video lecture में अपने इंडियन मटीरियोलॉजिकल डिपार्टमेंट स्टैंडर्ड रेंगेज भारतीय हवामान खातु प्रमाणित वृष्टि मापक ये समझीशु. इंडियन मटीरियोलॉजिकल डिपार्टमेंट એટલે भारतीय हवामान खातु प्रमाणित वृष्टि मापक એટલે स्टैंडर्ड रेंगेज. आज वृष्टि मापक છે प्रमाणित वृष्टि मापक स्टैंडर्ड रेंगेज એ બિન અભિલેખી છે. બિન અભિલેખી એટલે નન રેકોર્ડિંગ ટાઇપ નું રેંગેજ છે. નન રેકોર્ડિંગ રેંગેજ એટલે આપણે સમજ્યા છે કે એવું રેંગેજ, એવું વૃષ્ટિ માપક કે જે વરસાદના પાણીનો સંગ્રહ કરે છે, રેઇન વોટર ને કલેક્ટ કરે છે. પણ જે વરસાદની માપણી કરવાની હોય છે, રેઇનફોલ નું મેઝરમેન્ટ કરવાનું હોય છે, એ મેન્યુઅલી આપણે ત્યાં આગળ જઈને જ કરવું પડશે, રાઈટ? જેને કહેવાય છે બિન અભિલેખી વૃષ્ટિમાપક ઓર નન રેકોર્ડિંગ રેંગેજ, કે એવું વૃષ્ટિમાપક, એવું રેંગેજ કે જે વરસાદના પાણીનો સંગ્રહ કરે છે, રેઇન વોટર ને કલેક્ટ કરે છે. બટ ધેન આફ્ટર આપણે જે વરસાદની માપણી કરવાની છે, રેઇનફોલ નું જે મેઝરમેન્ટ કરવાનું છે, એ મેન્યુઅલી ત્યાં આગળ જઈને આપણે પોતે કરવું પડશે, જેને કહેવાય છે બિન અભિલેખી વૃષ્ટિ માપક. नन रिकॉर्डिंग रेंगेज तो 1969 सुधी जो भारतीय हवामान खातु हतु इंडियन मटीरियोलॉजिकल डिपार्टमेंट ए साइनस रेंगेज नो ज यूज करतु हतु फॉर द मेजरमेंट ऑफ रेनफॉल के वर्षा की मापणी माटे भारतीय हवामान खातु ए 1969 सुधी साइनस रेंगेज नो यूज करतो हतो. बट आफ्टर 1969 साइनस रेंगेज नी अंदर थोड़ा घना मॉडिफिकेशन करवामां आव्या, थोड़ा घना सुधारा वधारा करवामां आव्या. साइनस रेंगेज नी जे मर्यादाओ हती, लिमिटेशन्स, एने ओवरकम करवामां आवी अने आपणी पासे आवे छे स्टैंडर्ड रेंगेज. 1969 पछी इंडियन मटीरियोलॉजिकल डिपार्टमेंट भारतीय हवामान खातु रेनफॉल ना मेजरमेंट माटे, वरसाद नी मापणी माटे कया रेंगेज नो यूज करे छे, तो स्टैंडर्ड रेंगेज नो यूज करे छे, प्रमाणित वृष्टि मापक नो यूज करे छे. तो स्टैंडर्ड रेंगेज प्रमाणित वृष्टि मापक ए साइमन्स रेंगेज नो मॉडिफिकेशन छे, के साइमन्स रेंगेज नी अंदर छे लिमिटेशन्स हती, छे मर्यादाओ हती, एने ओवरकम करी ने आ स्टैंडर्ड रेंगेज बनावामां आव्युं छे, के स्टैंडर्ड रेंगेज छे छे साइमन्स रेंगेज नो ज मॉडिफिकेशन. साइमन्स रेंगेज नी अंदर सुधारा वधारा कर्या पछी आपणने जे रेंगेज मळ्युं छे ए स्टैंडर्ड रेंगेज छे. स्टैंडर्ड रेंगेज नुं कंस्ट्रक्शन अहींया आगळ बतावेल छे फिगर मां, तो आपणे कंस्ट्रक्शन समजीए. साथे साथे रेनफॉल नुं मेजरमेंट कई रीते करवानुं छे ते पण आपणे आगळना लेक्चर मां जोईए. साइमन्स रेंगेज नी अंदर कया सुधारा वधारा करीने आ स्टैंडर्ड रेंगेज बनाववामां आव्युं छे ते पण आपणे आ वीडियो लेक्चर मां जोईशुं. कलेक्टर केवो छे, सांकड़ो छे. पछी जेम जेम आपणे नीचे जईए छे तेम कलेक्टर केवो थतो
વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે છે આપણે બોટલ ગોઠવી દીધી છે આપણા રેઇન ગેજમાં તે હવે એ જે વોટર કલેક્ટિંગ બોટલ છે કયા મટીરીયલની બનેલી છે તો પોલિસ્ટરીન મટીરીયલની એ બનેલી છે બોટલ રાઈટ તો અહીંયા પર આપણે ત્રણે ત્રણ કમ્પોનન્ટ જોઈ ગયા સેકન્ડલી આપણે એ પણ જોઈએ કે આપણી પાસે છે બોટલ છે વોટર કલેક્ટિંગ બોટલ એ ત્રણ કેપેસિટીમાં અવેલેબલ છે આપણી પાસે એવી બોટલ પણ છે કે જેની કેપેસિટી 2 લિટર ની હોય એવી બોટલ પણ આપણી પાસે અવેલેબલ છે કે જેની કેપેસિટી 4 લિટર ની છે અને એવી બોટલ પણ આપણી પાસે અવેલેબલ છે કે જેની કેપેસિટી 10 લિટર ની છે તો ખ્યાલ આવે છે ને આપણે રેન્જ આપણે સમજી લીધો હવે આ જે ત્રણ કમ્પોનન્ટ છે કલેક્ટર ફોલર અને બોટલ એ ત્રણ કમ્પોનન્ટ થી જે એસેમ્બલી તૈયાર થઈ છે એ એસેમ્બલી બીજું કંઈ નહીં આપણો સ્ટાન્ડર્ડ રેન્જ ગેજ છે રાઈટ સ્ટાન્ડર્ડ રેન્જ ગેજ માં એક કલેક્ટર છે એ જે ઉપરથી સાંકળો છે જેમ જેમ નીચે જઈએ છીએ તેમ કલેક્ટર પહોળો થતો જાય છે કલેક્ટર માટે આપણી પાસે બે ચોઇસીસ અવેલેબલ છે એવું કલેક્ટર પણ આપણી પાસે છે કે જેનું મથાળાનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેરનું છે અને એવો કલેક્ટર પણ આપણી પાસે અવેલેબલ છે કે જેનું મથાળાનું ક્ષેત્રફળ 200 સેન્ટીમીટર સ્ક્વેરનું છે કલેક્ટર માટે એક ફનલ ફિટ કરેલી હશે ગળણી અને ગળણીના નીચે વોટર કલેક્ટિંગ બોટલ રહેલી હશે જે પોલિથિલિન મટીરીયલની બનેલી છે વોટર કલેક્ટિંગ બોટલ એટલે રેઇન વોટર કલેક્ટિંગ બોટલ કે વરસાદના પાણીનું કલેક્શન કરવા માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે આપણે જે બોટલ વાપરીએ છીએ તે આપણી પાસે ત્રણ ચોઇસીસમાં અવેલેબલ છે 2 લિટરની બોટલ પણ છે આપણી પાસે 4 લિટરની બોટલ પણ છે અને 10 લિટરની બોટલ પણ આપણી પાસે છે હવે અકોર્ડિંગ ટુ ધી ફ્લો કે વરસાદનું પ્રમાણ કેટલું છે તેના આધારે આપણે કલેક્ટર એન્ડ બોટલ જે છે એ ચૂઝ કરી શકીએ છે તો આ એક એડવાન્ટેજ છે સ્ટાન્ડર્ડ રેન ગેજ નો ઓવર સાઇનસ રેન ગેજ હવે અહીંયા આગળ શું છે માની લો કે ભારેથી અતિ ભારે વરસાદ પડે છે હેવી રેનફોલ થાય છે તો એ કેસમાં આપણે શું કરી શકીએ એવું કલેક્ટર વાપરી શકીએ કે જેનું મથાળાનું ક્ષેત્રફળ 200 સેન્ટીમીટર સ્ક્વેરનું છે સાથે સાથે આપણે એવી પોલિથિલિન બોટલ વાપરી શકીએ કે જેની કેપેસિટી 10 લિટર ની છે રાઈટ અકોર્ડિંગ ટુ ધી ફ્લો હવે માની લો કે ઘણો જ ઓછો વરસાદ પડે છે તો એ કેસમાં આપણે એવું કલેક્ટર વાપરવાનું કે જેનું મથાળાનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેરનું છે અને એવી બોટલ આપણે વાપરી શકીએ કે જેની કેપેસિટી 2 લિટર ની છે રાઈટ સામાન્ય સંજોગોમાં જનરલ કેસીસ ની જો આપણે વાત કરીએ તો યુઝમાં એવું કલેક્ટર વાપરવામાં આવે છે કે જેનું મથાળાનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેરનું છે અને એવી બોટલ વાપરવામાં આવે છે કે જેની કેપેસિટી 4 લિટર ની છે તો આમ ફ્લો ના અકોર્ડિંગલી આપણે કલેક્ટર એન્ડ બોટલ જે છે ચૂઝ કરી શકીએ છીએ આપણી પાસે અવેલેબિલિટી છે આપણી પાસે ઓપ્શન્સ છે રાઈટ તો એવી જરૂર નથી પડતી કે આપણે આખું રેન ગેજ બદલવું પડે સાયમન્સ રેન ગેજ માં શું છે કે આવી વેરિંગ ઓપ્શન્સ આપણી પાસે નથી તો ભારેથી અતિ ભારે વરસાદ પડે છે તો એ કેસ માં શું કે સાયમન્સ રેન ગેજ માં આપણને આખું રેન ગેજ બદલવાની પણ જરૂર પડે જ્યારે અહીંયા આગળ એવું તો છે જ નહીં ભારેથી અતિ ભારે વરસાદ છે તો 10 લિટર ની બોટલ વાપરી દઉં તો આખું ને આખું રેન ગેજ બદલવાની અહીંયા આગળ જરૂર પડતી નથી હવે આપણે જે આ રેન ગેજ તૈયાર કર્યું છે રેન ગેજ ને કોન્ક્રીટ નું જે ફાઉન્ડેશન આપણે રેડી કરવાનું છે ફાઉન્ડેશન ઉપર આપણે વર્ટિકલી ફિક્સ કરી લેવાનું છે એ જે કોન્ક્રીટ નું ફાઉન્ડેશન આપણે રેડી કરેલું છે એના ડાયમેન્શન 60x60x60 સેન્ટીમીટર ના હોય છે ગ્રાઉન્ડ ના નીચે આપણે જે આ ફાઉન્ડેશન તૈયાર કર્યું છે ફાઉન્ડેશન ની ડેપ્થ અરાઉન્ડ 55 સેન્ટીમીટર ની રહેશે અને ગ્રાઉન્ડ ના ઉપર આપણા ફાઉન્ડેશન ની હાઈટ કેટલી રહેશે તો 5 સેન્ટીમીટર ની રહેશે આજે આપણું રેન ગેજ છે આપણે એને વર્ટિકલી ફિક્સ કરવાનું છે કોન્ક્રીટ ના ફાઉન્ડેશન સાથે એવી રીતે ફિક્સ કરવાનું છે કે ગ્રાઉન્ડ ના ઉપર મારા રેન ગેજ ની હાઈટ કેટલી રહેશે તો 30 સેન્ટીમીટર ની રહેશે હવે આપણે શું કરવાનું છે એનું વર્કિંગ જોઈએ કે વર્કિંગ કઈ રીતે થાય છે આપણા સ્ટાન્ડર્ડ રેન ગેજ નું તો આ રેન ગેજ આપણે વરસાદમાં ખુલ્લું છોડી દે છે તો વરસાદનું પાણી જે છે કાલા કલેક્ટરમાં જશે કલેક્ટરમાંથી વરસાદનું પાણી ક્યાં જશે તો
વરસાદની માપણી કરવાની છે તો મેન્યુઅલી જ કરવાની છે બરાબર તો વરસાદનો શેર આપણે માપણી કરવા જોઈએ રેઇનફોલનો શેર આપણે મેઝરમેન્ટ કરવા જોઈએ તો આપણે કલેક્ટરમાંથી ફનેલ અને બોટલને અલગ કરશું બોટલની અંદર જે પણ કંઈ વરસાદનું પાણી ભેગું થયું હશે વરસાદના પાણીને આપણે કોઈ મેઝરિંગ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું અને મેઝરિંગ સિલિન્ડરમાંથી તો આપણને ખબર પડી જશે કે આપણે જે રેઇનફોલ કલેક્ટ થયો છે રેઇનફોલની ડેપ્થ કેટલી છે વરસાદનું જે પાણી આપણે ભેગું કરી રહ્યું છે એ વરસાદના પાણીની ઊંડાઈ કેટલી છે રાઈટ બીજો એક એડવાન્ટેજ આપણે સ્ટાન્ડર્ડ રેઇન ગેજનો જોઈએ ઓવર સાઇમન્સ રેઇન ગેજ તો સાઇમન્સ રેઇન ગેજમાં આપણે જે કલેક્ટિંગ વોટર વાપરતા હતા એનો શેપ કંઈક આવો હતો જેને અહીંયા બંને બાજુથી કોઈ ઢાળ આપવામાં આવ્યો નથી જ્યારે સ્ટાન્ડર્ડ રેઇન ગેજમાં શું કરવામાં આવ્યું છે કે છે આપણે બોટલ વાપરીએ છીએ બોટલને અહીંયા આગળથી સ્લોપ આપવામાં આવ્યો છે બરાબર ઢાળ આપવામાં આવ્યો છે આ એક મોડિફિકેશન છે સાઇમન્સ રેઇન ગેજમાંથી આપણે મોડિફિકેશન કર્યું ને સ્ટાન્ડર્ડ રેઇન ગેજ બનાવ્યું છે તો બરાબર મોડિફિકેશન ક્યાં આપણું કરવામાં આવ્યું છે તો બોટલના શેપમાં કરવામાં આવ્યું છે બરાબર અહીંયા આપણે બોટલ જે આપણે વાપરી હતી તેમાં કોઈ ઢાળ નહીં હતો જ્યારે આ જે સ્ટાન્ડર્ડ રેઇન ગેજ છે એમાં આપણે જે બોટલ વાપરીએ છીએ એમાં અહીંયા આગળ ઢાળ છે તો જ્યારે હું બોટલને એમ્પ્ટી કરીશ બોટલમાં જે વરસાદનું પાણી ભેગું થયું છે એને હું જ્યારે ઠાલવીશ મેઝરિંગ સિલિન્ડરમાં તો અહીંયા આગળ મને કેવો વાર લાગશે પાણી જે છે ઝડપથી બહાર નહીં નીકળે કેમ કે અહીંયા આગળ કોઈ સ્લોપ જ નથી જ્યારે અહીંયા આગળ તો સ્લોપ આપેલો છે આ બોટલમાં એટલે હું વરસાદનું પાણી જ્યારે ઠાલવતી હશી હોઉં બોટલમાંથી તો ઇઝીલી ઠલવાઈ જશે બરાબર ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય એટલે ટાઈમ આપણો ઓછો જશે આ કેસમાં